वडोदरा म्युनिसिपल कॉरपोरेशन द्वारा धनवान शालाओं के 45 करोड़ की रकम की वसूलात नहीं करते हुए कीमती जमीन शालाओं को देने के आरोप लगाते हुए आरएसपी के नेता द्वारा भ्रष्टाचारी आरोप लगाए गए थे। वडोदरा म्युनिसिपल कॉरपोरेशन द्वारा धनवान शालाओं को 45 करोड़ रुपए की रकम की वसूलात नहीं करते हुए शिक्षण का व्यापार चलाया गया है, जिसमें कीमती महामूल्य जमीन को पानी के दाम से देने के आरोप लगाते हुए आरएसपी के नेता वैसे राजेश आयरे ने कॉरपोरेशन तंत्र पर भ्रष्टाचारी आरोप लगाए हैं, जिसमें राजेश आयरे का कहना था कि उनके द्वारा 3 मई 2010 से आम सभा में ठहराव पारित करते हुए पिछले 18 सालों से वे हाईकोर्ट में इस मुद्दे लड़त दे रहे हैं। हाल ही में 9 नवंबर को ठहराव पारित किया गया था कि एक साल के बाद तमाम काम का 2 दिसंबर तक एजेंडा पेश किया जाए, जिसमें शैक्षणिक संस्थाओं द्वारा जमीन खरीदी की जाए तो 50% जितना ही भरना होगा, तो वहीं बाकी के 45 करोड़ रुपए को भुलाकर कॉरपोरेशन तंत्र द्वारा 99 वर्ष के भाड़ा पट्टा पर जमीन देने का षड्यंत्र रचा जा रहा है। वैसे राजेश आयरे ने गंभीर आरोप लगाए थे, अगर कॉरपोरेशन द्वारा 45 करोड़ रुपए का पुराना किराया वसूल नहीं करती तो पालिका को अच्छी आमदनी हो सकती है। तो वहीं राजेश आयरे ने अपने विस्तार में पंचवटी से सूर्या सोसाइटी को जोड़ता और लक्ष्मीपुरा से सपनाना वावेतर को होकर नारायण गार्डन को जोड़ता रोड खुला करने के लिए जमीन संपादन के लिए ये मुआवजा इस्तेमाल करने की मांग की थी। 25-30 स्कूलों जे हती के जेने करोड़ों रुपया नी जमीन हती, भवन स्कूल हती, केळवणी ट्रस्ट हती, उदय एजुकेशन हती, निवरा हती, भवन हती, पण दिवसे दिवसे बधी स्कूलों एक एक स्कूलों वेचवा लाग्या। तारे 1978 થી 2008 જ્યારે 30 વર્ષનો ભાડો પટ્ટો પૂરો થયો ત્યારે 2008 ની સમય દરમિયાન મેં વડોદરા મહાનગરપાલિકાના જે તે વખતે કમિશનરને પત્ર લખેલો અને લખી દેલું કે ભાઈ જ્યારે એક લારીનું ભાડું 2000 રૂપિયા લેવામાં આવે છે તો કોર્પોરેશનની આટલી મોટી સ્કૂલ 2 લાખ સ્ક્વેર ફૂટની જમીનની જે સ્કૂલો છે એ લોકોને ફક્ત 1250 રૂપિયા ભાડું શાના માટે, અને જે તે સમયે મારો જે વિષય હતો હું અને કોર્પોરેશનની સમગ્ર સભામાં મૂકેલો હતો, કોર્પોરેશનની 2008માં સાથે 2012માં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યા, સમગ્ર સભાએ મંજૂર કર્યું અને પછી જંત્રીના ભાવે આ લેવા માટે હું હાઈકોર્ટમાં પણ ગયો, હાઈકોર્ટે પણ કીધું કે ભાઈ જંત્રીના ભાવે લેવું, અને જંત્રીના ભાવે જ્યારે નક્કી કર્યા ત્યારે 1 કરોડ 20 લાખ 56 લાખ આવી રીતના જે ભાડા નક્કી થયા 2008માં, અને એના પછી પણ કોર્પોરેશનની સમગ્ર સભાના કહેવા પછી પણ અને કોર્ટના ઓર્ડર પછી પણ 2012 થી 2018 સુધી કોઈ ભાડા લીધા નહીં। ફરી 2008માં હું મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, 109 નંબર મારો પિટિશનર નંબર છે, હું પોતે પિટિશનર થયો, કારણ કે વડોદરા શહેરની અંદર નાના બાળકોનું જ્યારે નાના માણસ હોય તો એ જ્યારે લાઇટ ના ભરે તો એનો લાઇટ બિલ કપાઈ જાય, વેરો ના ભરે તો એનો ઘર સીલ થઈ જાય, તો પછી જ્યારે મોટી મોટી આ સ્કૂલ કોઈ મફતિયા કોઈને ભણાવતી નથી, સમજો તેજસ વિદ્યાલય જે ઉદય એજ્યુકેશન સાથે હતી કે નિવરા હાઈસ્કૂલ હતી, એ લોકોને એક એક દિવસ એક એક મહિનાનો દરેક લોકોની પાસે 50-50, 60-60 હજાર હતા। સ્થાનિક લોકોને આ વિસ્તારના ઇલોરા પાર્ક, સુભાનપુરા, ગોરવા, ગોત્રી વિસ્તારના લોકોને એડમિશન આપવાના, એની જગ્યાએ લોકો મન ફાવે તો એ લોકોને એડમિશન આપતા હતા, 60-60 હજાર રૂપિયા ફી લેતા હતા। અને મારા હાઈકોર્ટમાં ગયા જવાથી વિષય એ થયો કે જે સ્કૂલો એડમિશનો નથી આપતી આ બધી સ્કૂલોને એડમિશનો તાત્કાલિક આપવું, સ્થાનિક લોકોને એડમિશન આપવું, ફીમાં ઘટાડો કરો, જંત્રીથી 50% ભાડું લેવું અને પાછલા ભાડા ચૂકવવાના, એટલે પાછલું ભાડું 40 કરોડ રૂપિયા જેટલું માતબર થતું હતું। હાઈકોર્ટમાં 2000 હમણાં હાલમાં પણ મારી પિટિશન ચાલુ છે અને મને સમજ નહીં પડતી કે ફરી એકવાર સ્ટેન્ડિંગ કમિટીમાં અને હાઈકોર્ટમાં જ્યારે ઉદય એજ્યુકેશન ટ્રસ્ટે પોતે એક અપીલ કરી કે ભાઈ આ ભાડું વધારે પડે છે, હાઈકોર્ટે એમને પાછા મોકલ્યા અને કીધું કે તમે સમગ્ર સભાને નક્કી કરો અને ફરી તારે ત્યારે નવાઈ વાત છે કે સમગ્ર સભાએ આમની પાસેથી ભાડું વસૂલ કરવાની જગ્યાએ ફરીવાર સમગ્ર સભાએ જે તે સ્કૂલ છે એને 99 વર્ષના ભાડા પટે, એટલે તમે 99 વર્ષના ભાડા પટે એનો મતલબ કે આ સ્કૂલ આપી દો છો। મારું સ્પષ્ટ માનવું છે કે મારા વિસ્તારની અંદર જ્યારે હું વિકાસની વાતો કરું છું, બગીચો બનાવવાના છે, સાથે સાથે લક્ષ્મીપુરા પાણીની ટાંકી કરવાની છે, એવી રીતના મારા સૂર્યાને જોડતો રસ્તો છે જે ખેડૂતોને આપવાના પૈસા નથી, તો જે રીતના સપનાના વાવેતરના રસ્તાને ખુલ્લા કરવા નથી, આજે અમે લોકો જે હાઈકોર્ટમાં ગયા છે, કોર્પોરેશને ઠરાવ મંજૂર આવ્યા, આ સોમવારના દિવસે આ સમગ્ર સભામાં અમે મંજૂર કરાવીશું અને જે પૈસા આવશે એ પૈસા એ સૂર્યાવાળો રોડ, સપનાના વાવેતરવાળો રસ્તો, લક્ષ્મીપુરાની ટાંકી, જે મેદાન અને બગીચાની જે વાત થઈ છે, મેં કમિશનરને પત્ર લખ્યો છે અને ઠરાવમાં હું વોટિંગ કરાવું છું,
त्यारे आ लोको रस्तो खोलता नथी भारतीय जनता पार्टी ना लोको। आज समग्र सभा नी अंदर फरी वार अमे लोको आ ठराव करवाना छे, वोटिंग करवाना छे, कारण के विस्तारना लोकोने रोड मळतो नथी, माल तुजूरो पैसा लई जाय छे। आज अमारा लीधे ज्यारे लोकोने फायदो थाय छे तो मारा विस्तारना रस्ता खुल्ला करवा जोईए ते हुं कमिश्नरने भी कीधुं छे। समग्र सभामां पण આ અમે મૂકવાના છે અને જેનું વોટિંગ કરવાના છે, કારણ કે કોઈ પણ લોકો હોય જે કરોડો રૂપિયા કમાતા હોય તો એ લોકોના છોડવાના જોઈએ સ્પષ્ટપણે, અને કોર્ટે પણ કીધું છે કે ભાઈ એમના પૈસા લેવા જોઈએ। તો આજના દિવસે આવનારી સભા સોમવારના દિવસની સભાની અંદર અમે સમગ્ર સભા ઠરાવની અંદર અમે જે ઠરાવ કરીને અમારી દરખાસ્ત મૂકી છે આપના માધ્યમથી મેયર અને કમિશનરને અને સૌને ચેરમેનને પણ કહીએ છીએ કે આવા લોકોના પૈસા લઈ લેવા જોઈએ। ગરીબ અને જે લોકો હોય એ લોકોને એમના રસ્તા ખુલ્લા કરવા જોઈએ, એમની ફી માફી કરી આપવી જોઈએ, શૈક્ષણિક હેતુ કોઈ બંધ ના થવો જોઈએ, ચાલુ રાખવો જોઈએ, પણ લોકોને સ્થાનિક લોકોને ઓછા ભાવ મળવું જોઈએ અને એમની પાસેથી જે પૈસા આવે એ અમારા વિસ્તારના વિકાસ કરવો, તેવો સમગ્ર સભામાં દરખાસ્ત કરી છે। વંદે માતરમ।